આજના વિડીયોની અંદર આપણે જોઈશું તો અંદાજ વિશે ગુજરાતી કવિતા 3 સિલવંત સાધુની તેની કવિયત્રીની સમજૂતી મેળવીશું અને કવિતાની સમજૂતી મેળવીશું. તો આજનો આ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે હજી સુધી અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલશો. શરૂ કરીએ આજનો આ વિડીયો. કવિયત્રી ગંગા સતી છે, જેનો જન્મ 1846 થયો હતો, જેનો અવસાન 1894 થયું હતું. ગંગાબા કળહદસંગ ગોહિલનો જન્મ ભાવનગર જિલ્લાના રાજપરામાં થયો હતો. તેમણે સમાધિ લેતા પહેલા તેમના શિષ્યા પાનબાઈને 52 સુધી એક જ રચના સંભળાવી હતી, જે આજે ભજનો રૂપે પ્રચલિત છે. વીજળીને ચમકારે, મેરુરે ડગે, સિલવંત સાધુને ભક્તિ કરવી તેણે વગેરે ગંગા સતીને જાણીતા પદો છે. ગંગા સતી યોન માર્ગે ખૂબ આગળ વધેલા હતા. નાનની ઉત્તમ રચનાઓ તેમની પાસે મળે છે. મનુષ્યને મળેલા જેમના ક્ષણિક જીવનનો સદુપયોગ કરી ભક્તિથી જીવનને તડબોળ કરવાની તેમણે વાત કરી છે. ગંગા સતીના ઘણા બધા ભજન પ્રચલિત બન્યા છે. પ્રસ્તુત ભજનમાં એક આદર્શ સંત કેવા હોય અને વાત કરી છે, જેમના સર્વ ગુણોનો વિકાસ થયો હોય એ સીલ છે, જેનું ચિત્ત શુદ્ધ હોય, જેના મનમાં શત્રુ કે મિત્ર એવા બે ભેદ હોય નહીં, પ્રભુમાં જ જેનું મન પરવાયેલું હોય, મન વચન કરવું જેના એક જ હોય, આઠે પહર આનંદમાં રહેતા હોય એવા સાધુને વારે વારે નમવાની વાત ગંગા સતીએ કરી છે. ગંગા સતી તો કે ગંગા સતી છે એ કોણ છે? તો કે ગંગા સતી છે એ મહાન કવિયત્રી છે, જેણે પાનબાઈએ તેની રચનાઓ છે એ 52 અંદર શીખવાડી હતી. તો ક્યારે? તો કે એમને સતી થતાં પહેલાં જ એમને આ રચનાઓ છે તેમની શિષ્ય પાનબાઈને શીખવાડી હતી. ગંગા સતીનો જન્મ ભાવનગર જિલ્લાના રાજપરામાં થયો હતો. તેમણે બહુ બધા જે પદો છે લખેલા છે, જેવી રીતે કે વીજળીના એ ચમકારે, મેરુરે ડગે, સિલવંત સાધુને ભક્તિ કરવી તેણે, આ બધા જે મહાન એટલે કે પ્રચલિત જે પદો છે તે તેમણે લખેલા છે. હવે આપણે જઈશું કવિતા સમજૂતી પર. જો હજી સુધી તો અમારી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરવાનું ન ભૂલશો, જેથી અમારા વિડીયોની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળી શકે. જોઈએ આપણે કવિતા સમજૂતી. સિલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન રે, ચિત્તની વૃત્તિ જેને સદાય નિર્મળ રે, જેનામાં રાજ થાય મહેરબાન રે, સિલવંત સાધુને વારે વારે નમીએ. ગંગા સતી પાન આ કાવ્યની અંદર કહે છે કે સિલવંત સાધુને આપણે વારંવાર નમવું જોઈએ, જેના બદલે આપણે વર્તમાન બદલે નહીં. આપણા ચિત્તની વૃત્તિ સદાય નિર્મળ એટલે કે શાંત રહે, જેનામાં રાજ થાય મહેરબાન એટલે કે જેના મનની અંદર રાજા મહેરબાન થઈ શકે, અથવા તો જેનું મન છે એ મોજ અથવા તો ખુશીથી રહી શકે, જેને શત્રુને મિત્ર એકી નહીં ઉર્મા, જેને પરમાત્મા પ્રીત રે, મનને વચનને વાણીમાં
ચાલે ને રૂડી પાડે એવી રીત રે, સેલવંત સાધુને વારે વારે નમીએ રે, જેના શત્રુ ને મિત્ર નહીં ઉર્મા, એટલે કે જેના મનની અંદર, જેના હૃદયની અંદર શત્રુ કે મિત્ર કંઈ પણ નથી, તે જેને પરમાત્મામાં પ્રીત રે, જેને ભગવાનની અંદર પ્રીત છે, તેની અંદર શત્રુ કે મિત્ર તેને કોઈ પણ તેના હૃદયની અંદર છે નહીં. મન વચનની વાણીમાં ચાલીને રૂડી પાડે એવી રીતને, કે મનથી, વચનથી અને વાણીથી, એટલે કે જે વચન છે, જે વાણી છે, જે બોલાય છે, તેની ઉપર, તેના મન ઉપર તેનો કાબુ છે, એવી જ તે પોતાની રીતે તે પાળી શકે છે, તે આગળ વધી શકે છે. એવી સિલવંત સાધુને વારે વારે નમીએ, કે એવા સાધુ છે જે શાંત વૃત્તિના છે, જે શાંત સાધુ છે અને જેના મનની અંદર કોઈ પણ પ્રકારનો દ્વેષ ઉપદેશ નથી, તેવા સાધુને વારંવાર નમવું જોઈએ. આઠે પોર મન મસ્ત રહે થઈ રહેવે, જેણે જાગી ગયો તુર્યાનો તાર રે, નામને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને, સદાય ભોજનનો ભજનનો વ્યાપર રે. સિલવંત સાધુને વારંવાર નમીએ રે. આઠે પો એટલે કે દિવસની અંદર અને રાત્રિને બંને થઈને આઠે પોર જે મસ્તમાં, એટલે કે 24 કલાક જે પોતાના ભગવાનની જ વૃત્તિ કરે છે, જે ભગવાનના જ ગુણગાન ગાય છે, જેના શરીરનો, જેના મનનો બધા જ અંગો અથવા તો બધા જ તારો ખીલી ગયા છે, તે નામના નામને રૂપે જેણે મિથ્યા કરી જાણ્યું રે, એટલે કે તેના ભગવાનના ધ્યાનના સ્વરૂપે તે મિથ્યા, એટલે કે તેના વચનો અથવા તો તેના સાથે તેને લડાઈ કરી છે, તેને જવા દીધું છે, તેવા લોકોને સદાય તે ભજનનો જ વ્યાપ હોય છે, જેના ભગવાનના ભજનને જ તે આગળ માને છે, એવા સિલવંત સાધુને આપણે વારંવાર નમવું જોઈએ. સગતું કરો તો એવી તમે એવાને કરશો ને, તો ઉતરશો ભવ પાર રે, ગંગા સતી એમ બોલ્યા રે, પાનભાઈ જેને વચનમાં વિશ્વાસ રે, સિલવંત સાધુને વારંવાર નમીએ રે. સંગતું તો કે સંગતું એટલે કે મિત્ર, મિત્ર એવા લોકોને જ બનાવો જે તમને ભાવ પાર ઉતારી શકે, અથવા તો તમે એવા જ એવા લોકોની મિત્રતા કરો અથવા ભગવાનની ભક્તિમાં એવી રીતે ડૂબી જાઓ કે જેનાથી તમે તમારા ભાવને પાર કરી શકો, એટલે કે તમારા જીવનને સાર્થક બનાવી શકો. ગંગા સતી એમ બોલ્યા રે, ગંગા સતી એમ બોલે છે, પાનભાઈને કહે છે, જેને વચનોમાં વિશ્વાસ છે, જેને આ બધા વચનની અંદર વિશ્વાસ છે, તેવા જ લોકો છે એ શું કરી શકે, તો કે આ ભાવ પાર કરી શકે છે. સિલવંત સાધુને વારંવાર નમીએ રે, આપણે આવા સિલવંત સાધુને વારંવાર નમવું જોઈએ. આપણે થોડાક સમાનાર્થી શબ્દોની સમજૂતી મેળવી. સિલવંત એટલે કે સિલવાળું, સદાચારી અને ચારિત્રવાન, આ ત્રણ અર્થ થાય છે. ઉર એટલે હૈયું, આપણું હૃદય. મિથ્યા એટલે કે ભોગટ અથવા તો વ્યર્થ. પ્રહાર, જે 3 કલાક 7.5 ઘડી, એટલે કે આપણે 24 કલાક છે જેને પ્રહર આપણે કહીએ છીએ, તો કે પ્રહર એટલે કે કેટલા કલાક આવતા હશે એક પ્રહરમાં, તો કે 3 કલાકને 7.5 ઘડી અથવા તો 7.5 ઘડી આપણે તેને કહી શકીએ છીએ. તળપદા શબ્દ, નિર્મળ તો નિર્મળ, રૂડી તો સારી, મહારાજ તો મહારાજ, પરમાર્થ તો પરમાર્થ, રેવે એટલે કે રહે છે, વચનોમાં એટલે કે વચનોમાં, વ્યાપાર
तो व्यवहार, पोर तो प्रहार, संगतु तो संगत, विरुद्धार्थी शब्द निर्मल तो मलिन, शत्रु तो मित्र, व्यवहार तो दुर्व्यवहार। क्योंकि प्रयोग जो ये अपने नामने रूप मिथ्या करू, नामने रूप मिथ्या करू, अर्थ थसे निर्मोही थईने जीववू, तुरियानो तार जागी उठो, तुरियानो तार जागी उठो, अर्थ थसे समझण शक्तिनो उदय थवो, अर्थ थसे समझण शक्तिनो उदय थवो। अथवा तो चौथी अवस्था अथवा ब्रह्म अवस्था नी अंदर ते आवशे आठे पहोर आनंद, आठे पहोर आनंद, तो आवशे हमेशा प्रसन्न रहो, हमेशा प्रसन्न रहो। शब्द समूह माटे एक शब्द पारकाना हित माटे कार्य करवू, पारकाना हित माटे कार्य करवू, जवाब आवशे परमार्थ, जवाब आवशे परमार्थ। मलिन नथी तेवू, मलिन नथी तेवू, जवाब आवशे निर्मल, जवाब आवशे निर्मल। अना पछीना वीडियो नी अंदर आपणे जोईशुं सिलवंत साधुनी स्वातिनी समझूती। जो तमे हजी सुधी अमारी आ चेनल ने सब्सक्राइब नथी करी तो सब्सक्राइब करी देने बेल आइकन पर क्लिक करवानुं न भूलशो। अने अमारा वीडियो नी अंदर कंई पण भूल होय अथवा तो कंई पण तमारे जेवा वीडियोस जोता होय एज्युकेशन रिलेटेड तेना कमेंट करीने अमने जणावशो। थैंक यू फॉर वॉचिंग दिस वीडियो।